ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનો છે. તો આપણી જે આ સપ્ટેમ્બર મહિનાની બુક છે ને, એમાં આજે આપણે પેજ નંબર 44 અને 45 ઉપર શીખીશું. શું શીખીશું? ચાલો જોઈએ. જો અત્યાર સુધી આપણે બીજી ABCDનો કયો લેટર શીખી ગયા? જે શીખી ગયા, જે ફોર ચોકર અને જે ફોર જેકેટ. તો એના પછી શું આવે? જે પછી કોને ખબર છે? હા, જે પછી તો કે જ આવે ને. તો અહીંયા આપણે પહેલી ABCDનો આવી રીતે કે લખતા હતા ને, હવે આપણે બીજી ABCDનો કે શીખવાનો છે. આપણે શું બોલતા હતા એને? કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે, કે ફોર કાંગારુ. તો આવું નાનું નાનું કાંગારુ જોયું છે કોઈએ? ટીવીમાં તો જોયું જ હશે, કાર્ટૂનમાં જોવો છો ને. હા, તો કે ફોર કાઇટ પણ થાય અને કે ફોર કાંગારુ પણ થાય. તો એ બધું આપણે યાદ રાખવાનું છે. હવે આપણે પહેલાં શું કરશું? તો પહેલાં આપણે આ કેને ઘૂંટશું. 10 વાર ઘૂંટવાનો છે. હા, જો આ કે છે ને, એ ઊભો છે એટલે આ ત્રણમાંથી ઉપરની લાઇનમાં અને વચ્ચેની લાઇનમાં જ આવે, નીચે આવે નહીં. કેવી રીતે ઘૂંટશું? ચાલો જોઈએ. જો પહેલાં બોક્સમાં ઉપરની લાલ કલરની લીટી છે એને અડી અને આપણે બીજી બ્લુ લીટી સુધીની ઊભી લીટી દોરવાની. ત્યાર પછી બંને બ્લુ લાઇનમાં આવી જાય એવી જ રીતે બંને ત્રાસી લીટી આવી રીતે દોરવાની છે. જો આ કેને સરસ રીતે તમારે ઘૂંટવાનો છે. મેં એક વાર ઘૂંટ્યો છે, તમારે કેટલી વાર ઘૂંટવાનો? 10 વાર. એવી જ રીતે અહીંયા પણ એવી રીતે આપેલું છે. તો આપણે એને અહીંયા હું ઘૂંટીને બતાવું છું ને, એવી જ રીતે તમારે પણ એને 10 વાર ઘૂંટવાનો છે. એટલે સરસ રીતે આવડી જાય, એ આવડી જાય. ત્યાર પછી અહીંયા નીચે નાના નાના કે આપેલા છે ને, એને ઘૂંટવાના છે. તો એક બે હું ઘૂંટીને બતાવું છું, તમે ધ્યાનથી જોજો અને સાથે સાથે બોલતા જાજો. શું બોલવાનું છે? કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. અને બીજું કે ફોર કાંગારુ. આવી રીતે બોલતું જવાનું ને, આ બધા જ કેને ઘૂંટી દેવાના, અહીંયા પણ અને અહીંયા પણ. ત્યાર પછી અહીંયા નીચે ખાલી બોક્સ આપેલા છે, એમાં કે જાતે લખવાના છે. તો કેવી રીતે લખશું? તો હમણાં જ મેં તમને સમજાવ્યું એમ, કે ફોર કાઇટ ઊભા છે એટલે આપણે પહેલાં આ બોક્સની ઉપરની લાલ લીટીથી શરૂ કરી અને બીજી બ્લુ લીટી સુધીની ઊભી લીટી કરશું, બરાબર. અને ત્યાર પછી આ બંને બ્લુ લીટીને અડે એવી રીતે ત્રાસી લીટીઓ કરીશું, આવી જ રીતે, બરાબર. આવી રીતે કે કરશું, જો બીજો કે કરું છું, જોજો, બરાબર. આ ઊભી લીટી, પછી અહીંયાથી આમ ને અહીંયાથી આવી રીતે આમ, બંને બ્લુ લીટીમાં સમય જાય એવી ત્રાસી લીટીઓ. આવી રીતે બે કે મેં કર્યા ને, એવી રીતે તમારે આ બધા જ ખાલી બોક્સમાં આવા બીજી ABCDના કે કરી દેવાના છે, અહીંયા પણ અને અહીંયા પણ ખાલી બોક્સમાં, બરાબર. ત્યાર પછી જો અહીંયા નીચે આપણને બંને કે એક સાથે આપેલા છે એક જ બોક્સમાં, તો આપણે અહીંયા પહેલાં એને ઘૂંટવાના છે અને સાથે સાથે બોલતું જવાનું છે, કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. અને કે ફોર કાંગારુ. એવી રીતે બોલતું જવાનું ને, અહીંયા અને આ પેજ ઉપર બંને જગ્યાએ તમારે કે બંને એક સાથે ઘૂંટવાના છે. પછી આ નીચે બોક્સ આપેલા છે ને, એમાં જાતે કે લખવાના છે, બંને કે એક સાથે એક જ બોક્સમાં. તો કેવી રીતે લખશું? તો પહેલાં પહેલી ABCDનો એટલે કે કેપિટલ કે કેવી રીતે થશે? તો એમાં પણ આ લાલ લીટીથી શરૂ કરી અને બીજી બ્લુ લીટી સુધી આપણે ઊભી લીટી કરશું. પછી આ લાલ લીટીથી શરૂ કરી આટલું આટલું એવું અંતર રાખીને અને અહીંયા આ ઊભી લીટી અને આ બ્લુ લીટી બંને ભેગી થતી હોય ને ત્યાં અડાડીને આપણે ત્રાસી લીટી કરવાની. અને બીજી ત્રાસી લીટી અહીંયાથી શરૂ કરી અને આ બીજી બ્લુ લીટીને આટલા અંતરે અડે એવી રીતે આપણે ત્રાસી લીટી બીજી કરવાની. તો આ થઈ ગયો પહેલી ABCDનો કે. અને એની બાજુમાં જ એ જ બોક્સમાં આપણે બીજી ABCDનો કે કરવાનો છે. તો એ પણ આની જેમ, પહેલાં તો આ બોક્સની ઉપરની લાલ લીટીને અડે ત્યાંથી શરૂ કરી અને બીજી બ્લુ લીટી સુધીની ઊભી લીટી કરવાની અને ત્રાસી લીટી બંને આ ખાલી બ્લુ લાઇનમાં સમાડી દેવાની છે. ઊભો છે એટલે આવી રીતે જ થશે, બરાબર. આવી રીતે આપણે બંને ત્રાસી લીટી કરી દેવાની. તો આ બંને કે જેમ એક બોક્સમાં આવી ગયા, એવી રીતે તમારે પણ આ બધા જ ખાલી બોક્સમાં બંને કે સાથે લખવાના છે. જો આવી જ રીતે અહીંયા પણ આવી જ રીતે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 44 અને 45 ઉપર જે કે શીખ્યા ને બીજી ABCDના, એટલે કે સ્મોલ લેટર કે, તો એ તમારે પણ તમારી સપ્ટેમ્બર મહિનાની બુકમાં પેજ નંબર 44 અને 45 ઉપર આવી જ સરસ રીતે પૂર્ણ કરવાના છે. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.